મિત્રો નમસ્કાર થોડુંક લખ્યું છે બદલતા રહો ખરેખર આપણે એમ કહીએ કે આપણે જેવા હોઈએ એવા જ એવું જોઈએ કોઈ બદલવું ન જોઈએ પણ ક્યારેક બદલાવ પણ જરૂરી છે ક્યારેક ઝૂકાવવું પણ જરૂરી છે સરસ લખ્યું છે વાંચું છું જીવન એક સંગ્રામ છે યુદ્ધ અવસર આફત અને રાહત તો હર દિન આવશે જશે આખળ છે અને બાખળ છે પરંતુ જીવનમાં જેટલો સંઘર્ષ અને સંગ્રામ જરૂરી છે તેટલો જ વિરામ અને આરામ પણ જરૂરી છે ભલે આપણે કહીએ કે આરામ હરામ હૈ પરંતુ આરામ પણ જીવનનો એક ખોરાક છે જેમ સંઘર્ષ અને કટોકટી વચ્ચે સ્વઅસ્તિત્વનો અનુભવ કરવો જરૂરી છે તેમ ફુરસદમાં પરિવાર બાળકો વડીલો અને જૂના દોસ્તોની ઘરે તેની પાસે ક્યાંક અને કદીક વળી કોઈ સુનસાન પહાડોની ઉપર ટિફિન ટાઈમ અને પાથરવાની ગોદડી ગાદલી લઈને સારા દિન બિંદાસ્ત આરામ કરવું કરતું સ્વ અસ્તિત્વને અનુભવવું આ પણ એક અનોખા જીવનની જીવવાની સ્ટાઇલ છે જીવન માણવાની આ એક સ્ટાઇલ છે કદી આખા જીવનને એકના એક માહોલમાં ગુંગળાઈને ગુંગળાઈ જવા ન દેવું લાઈફને તાજગી અને જીવંત બનાવતી રહે રાખવી જીવનને કાયમી કટોકટીમાં અને સટોસટીમાં બાંધી ન રાખો તે મનની ગુલામી છે ક્યારેક માહોલ બદલી જાઓ મુક્ત બની જાઓ અને શોખ રાખો નવું સાહસ કરવાનો જીવનને સાહસિક બનાવો ગુલામ નહીં સ્વઅસ્તિત્વનો ખરો સ્પર્શ અને આહવાનના અનુભવને જુદી જુદી દિશાએથી નિહાળતા રહો ક્યારેક ઉત્તર ધ્રુવ પાસે ઊભા રહો તો ક્યારેક સાવ દક્ષિણ ધ્રુવ પર ચડી જવું ધીસ ઇઝ લાઈફ આ જીવન છે તેને આગેશે ચલી આતી હૈ પીછે લોટાદી જાતી હે એની ચુસ્ત રૂઢિચુસ્ત સ્ટાઇલથી ન જીવો અનોખું કરો બધા કરે છે તેથી તમે કરો છો તેવું નહીં રિસ્ક તો છે જ પણ તે સ્વીકારો અને ઉપાડો શું ખબર ક્યાં ખરેખર રિસ્ક છે અને ક્યાં ખરેખર ઈશ્ક છે જીવનની ઊંચાઈઓને માપવા અને જાણવા જુદી જુદી ચડાઈ ચડવાનું સાહસ કરવું જરૂરી છે જીવન નિરંતર ચાલશે અને તમે કંઈ નહીં કરો તો પણ તે નિરંતર બદલશે તમે નહીં બદલો કે નવું નહીં કરો તો પણ દિવસ તો બદલાઈ જ જશે યુવાની અને આ દિવસ કાયમ નથી રહેવાના જોત જોતામાં જીવનની અખંડ જ્યોત અને શરીરની અણસાર બદલી જશે દિનકા સિન રાતકા તિનકા બનશે જ એટલે જરૂરી નથી કે તમે બધું જમાવટ કરીને આજ બેઠા છો તેમ બેઠા જ રહેશો સાહસ કરીને તમે જ ખડા થાવ જાતે વિખેરાઈ જવું અને વિખાઈ જવું અને નવનિતને સ્વીકારી લેવું નહીં કાળ તેના ક્રૂર પંજાની થપાટ મારીને મોહને ખંડિત કરે છે તે મોહ એક દિવસ ગુલામીનું રૂપ ધારણ કરે તે પહેલાં જાતે સર્જન અને વિસર્જન કરવાનું સાહસ સામેથી કરવું તેવું કરવાને મજબૂરી ન સમજવી પણ શોખ સમજીને સામે ચાલીને નવા નવા મંડાણ માહોલ મંજર અને ખંડરને સ્વીકારવા અને છોડવાનો શોખ અને સામર્થ્ય રાખવું મિત્રો આપણે એકના એક માહોલમાં જીવતા હોઈએ છીએ કાયમી અને જરાય સાહસ નથી કરતા કે એક ડગલું કંઈક નવું કરશું આગળ જશું કંઈક છોડી દેશું તો આપણે એના વગર જીવી નથી શકવાના એવું આપણે માનીએ છીએ અને આખો સમાજ એ રીતનો ચાલે છે એટલે આગે છે ચલી આતી પીછે લોટા દી જતીએ બાપ દાદાએ એવું કર્યું એટલે હું કરું નવું નવું સાહસ કરવું જોઈએ અને એકદમ ક્યારેક સંઘર્ષ જીવન જીવીએ ક્યારેક એકદમ બાખડતા રહીએ આખડતા રહીએ તો ક્યારેક છોડી દેવું જોઈએ ફુરસત પણ જીવનમાં બહુ જરૂરી છે જીવનનો ખોરાક છે પરિવાર સાથે માહોલ સાથે આખો દિવસ તમે ફ્રી હોવો ફુરસતનો દિવસ હોય અને પોતાના અસ્તિત્વને અનુભવવો એ પણ એક અસ્તિત્વ અનુભવવા જેવું છે અને આખો દિવસ કટોકટીને સટોસટીના દિવસમાં પસાર થતા હોય કામમાં સંઘર્ષમાં અને એ પણ એક અસ્તિત્વ અનુભવવા જેવું છે એટલે અસ્તિત્વને સ્વઅસ્તિત્વને જુદા જુદા મંડાણ ઉપરથી જુદા જુદા ખેડાણો કરીને અનુભવવું જોઈએ આવો એક શોખ રાખવો જોઈએ આવું એક સામર્થ્ય રાખવું જોઈએ એક ગુલામીની જેમ બસ આમ જ જીવવું પડે એમ છે કે હવે શું થાય એવું નહીં સાહસિક બનવું જોઈએ અસ્તુ જ